वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। हरि के चरित्र कहावत जेता सब ही दिव्या कार हेते हा। अति अद्भुत कथा चाली रही छे श्री हरिचरित्रामृत सागर पूर सातमु तरंग त्रेविसमु। भगवान भगवानना संत भगवानना भक्त एनो महिमा एना सद्गुणों एनो उपकार अति दिव्य छे अति अलौकिक छे। भगवानो एटलो महिमा छे ऐश्वर्य छे प्रताप छे एक ब्रह्मांड नहीं अनंत कोटी ब्रह्मांडो भराय छताय महिमा समाय नहीं आटलो मोटो महिमा भगवानो छे। पण आ बधी वस्तु कोने समझाय दिव्य विचार होय दिव्य दृष्टि जेनी होय एने समझाय छे। दिव्य नैन हो गए ऊजा के अपार प्रताप देखात है ताके। जेनी दृष्टि दिव्य छे एने अपार प्रताप देखाय छे। आकाश में आटलो मोटो सूर्य उगे छे पृथ्वीना खूणा खूणा सुधी प्रकाश पथराय छे पण घुवड़नी आँख में ये प्रकाश देखाय छे नथी देखातो। घुवड़ोनी संख्या वधी गई छे। कलयुग में तो जाजा घुवड़ो ज जन्मे छे। सारी वस्तु कोई स्वीकारी नथी सकता संत के भक्त एना महिमानो पण विचार नथी करी सकता पछी भगवानना प्रताप के महिमा सुधी तो पहोंचवानी वात ज क्या। केवी सरस मजानी वात आवे छे। हरि के चरित्र कहावत जेहा सबही दिव्याकार हे तेहा माइक अमाइक भाव ही जो दो वो माइक अमाइक भाव ही दो वो समझ में जो रहे हे सोवु समझ में जो रहे हे सोवु। भगवान श्रीहरिना जितला चरित्र छे तमाम चरित्र दिव्य छे। जन्म कर्म चमे दिव्यम एवं यो वेत्ति तत्वतः। भगवान श्री कृष्ण गीता में कहे छे जन्म कर्म चमे दिव्यम एवं वेत्ति यतत्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। मारा जन्म अने मारा कर्म तमाम घटनाओं ने जे दिव्य जाने छे ने ये जन्म ने मृत्यु थी मुक्त थई छे। विचारो भगवाननी लीला अटपटी छे। भगवाननो जन्मोत्सव उजवाय छे तेम छता भगवाननो महिमा केवो छे अजन्मा छे। उजवानो शुं जन्मोत्सव अने मानवानो शुं ई जन्म नथी लेता दादा। केवी विचित्र विडंबनाओ छे ने। आ जेनो महिमा छे ने ये देखाय छे आपणा जेवा पण छता આપણા જેવા નથી એમ સમજવાનું છે આ મહિમા છે। દેખાય છે એમ કે માણકી ઘોડી ઉપર મહારાજ બેઠા છે પણ ખરેખર માણકી ઘોડીને જ ચલાવનારા કોણ છે?
સમજ્યા ને તમે? ભગવાનનો મહિમા એવો છે, અણોરણીયાન મહતો મહીયાન. આપણા વેદોએ ઉપનિષદો એટલો સરસ મહિમા લખ્યો, તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. ભગવાન અંતરમાં પણ છે, બહાર પણ છે, અણુ કરતાં સૂક્ષ્મ પણ છે, અને મહાનમાં મહાન વસ્તુ એના કરતાં મહાન પણ છે. ભગવાનનો મહિમા જે છે કે બસ તમામ અસંભવ વસ્તુ એ ભગવાનમાં સંભવ છે. માટે ભગવાનનો મહિમા જેટલો આપણા આપણા મનમાં આવે એટલો વિચાર્યા જ કરીએ, વિચાર્યા જ કરીએ, વિચાર્યા જ કરીએ. ત્યાં ક્વેશ્ચન નથી, ત્યાં ડેડ એન્ડ નથી, ત્યાં તો આગળ વધ્યા જ કરો. પરંતુ એ ભગવાનના ચરિત્રમાં જેની જેવી સમજણ હોય એ પ્રમાણે કોઈક માઇક અને અમાઇક આવા ભાવ ઊભા કરે છે. જે ભગવાનના ચરિત્રને માઇક સમજે છે એને માઇક ફળ મળે છે, ભગવાનના ચરિત્રને અમાઇક સમજે છે એને અમાઇક ફળ મળે છે. જેવી સમજણ હોય તેવો આનંદ રહે છે. આ ગ્રંથની બાબતમાં પણ એવું છે. આપણે આ કથા કરીએ છીએ, તમે બધા ભક્તો સાંભળો છો, અંતરમાં અપાર આનંદ અનુભવો છો. સારા સારા હરિભક્તોના ફોન આવતા હોય, કથાની કંઈક વાત સાંભળીને જીવનમાં પરિવર્તન આવ્યું હોય, આ બધું અમે સાંભળીએ ને ત્યારે અમને પણ એમ થાય આ કરનારા મહારાજ છે, આ સારું થયું ને, એ પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સત્પુરુષ એની કૃપાનું ફળ છે. પણ એટલી વસ્તુ ચોક્કસ છે કે આ ગ્રંથ ભગવાનના સંબંધવાળો છે. ભગવાન સ્વામિનારાયણને અનંત વાર જે ભેટ્યા છે, ભગવાને જેમના મસ્તક ઉપર પોતાના હાથ મૂક્યા છે, પોતાના હાથમાં લાડુ લઈ જે સંતોને ભક્તોને જમાડ્યા છે, એ સંતો એ ભક્તો એમના મુખ થકી પ્રગટ થયો છે, એમના દ્વારા આ ગ્રંથ લખાયો છે, અને એ ગ્રંથ આપણે સાંભળીએ છીએ, આપણા કંઈ નાના ભાગ્ય કહેવાય. પણ આ ગ્રંથ સાંભળતા જો આપણી બુદ્ધિ માઇક હોય ને તો આ ગ્રંથ ભલે દિવ્ય છે પણ ફળ કેવું મળશે? માઇક મળશે. સમજી ગયા તમે દાદા? કલ્પવૃક્ષ હોય કલ્પવૃક્ષ, પણ આપણે નીચે જઈને ગાંઠિયા માગીએ તો શું મળે? ગાંઠિયા માગે, અને મેસૂબ માગીએ તો? એમ આ ગ્રંથ ભલે દિવ્ય છે પણ આપણી દ્રષ્ટિ જો માઇક હશે તો આ ગ્રંથમાંથી પણ આપણને તો માઇક ફળ મળશે. ખીરના જેવું કોઈ ભોજન નથી, પરંતુ કૂતરાને તે પચતું નથી. ચંદન માખી પરહરી, ચંદન માખી પરહરી, દુર્ગંધ હોય ત્યાં જાય, અભાગે નરને કથા ગમે નહીં, ઊંઘે કા ઉઠી જાય. માખીનો સ્વભાવ છે, ચંદનમાં શીતળતા છે, સુગંધ છે, પણ એ સુગંધ શીતળતા છોડી અને દુર્ગંધ હોય, વિષ્ટા પડી હોય ત્યાં જાય. એમ જગતના કંઈક કીડા જેવા માણસો હોય ને એને સુગંધમાં મજા ના આવે, એને ક્યાં મજા આવે? પેલા ભમરાને અને કીડાને મિત્રતા થઈ, ભમરાને અકળામણ થાય, પોતાના મિત્રને જિગરજાન દોસ્તને મળવા જાય ને, બંને રૂપે રંગે તો કાળા જ હતા, કીડો પણ કાળો ને ભમરો પણ કાળો, તન બંનેના સરખા હતા પણ મન જુદા હતા. ભમરો કીડાને મળવા જાય ને તો કીડો તો વિષ્ટાના ક્યારામાં પડ્યો હોય, ખદબદતો હોય, ચારે બાજુ દુર્ગંધ દુર્ગંધ દુર્ગંધ. ભમરાને થાય આવામાં ક્યાં પડ્યો, એકવાર મારા ઘરે તું આવો, કમળવનને એકવાર તું અનુભવ, તને ખબર પડે કમળવન કેવું હોય છે. મહાપરાને લઈ ગયો, કીડાને તો એમ થયું કે ત્યાં જઈને મને આવું બધું મળશે કે નહીં મળે, એટલે એને તો ટિફિન જોડે લીધું પાછું. વિષ્ટાની બધી ગોળીઓ છે ને નાકમાં અને કાનમાં બધે ચડાવી દીધી, બજર ચડાવે ને લોકો એમ. આ બહુ સમજવા જેવું ગણિત છે. હા, ભમરો પગમાં પકડી અને કીડાને કમળના વનમાં લાવે, નંદન વન, હ જાણે તો સ્વર્ગનો બગીચો ખીલ્યો હોય ને, આવું ચારે બાજુ સુગંધ ને આવું કમળ વન, અને એમાં સારામાં સારું કમળ એમાં કીડાને મૂક્યો અને પૂછ્યું કેવું લાગ્યું તને? બસ મારા ઘર જેવું છે. ભમરાને થયો કે અહીંયા પણ ઘર જેવું લાગે છે ને. ફરી પગમાં પકડીને, બાજુમાં પાણી હતું, પાણીમાં ચાર પાંચ ડૂબકી બરાબરની મરાવીને બધી લાઈનો ક્લિયર થઈ ગઈ.
પછી બેસાડ્યો. ઓહો હો હો થવા લાગ્યું. જોયું ને, એમ આપણે સત્સંગમાં આવીએ છીએ પણ પેલા કીડાની જેમ આવીએ છીએ. સમજી ગયા તમે? ટિફિન જોડે લઈને, ગોળીઓ બરાબર ચડાવીને બેઠા હોય કથામાં, અહીંથી ટેક્સ કરતા હોય. આજ ભીખુ દાદા કહેતા હતા ને ટેક્સ, આજ ભીખુ દાદા વાત કરતા એમ ટેક્સ કરતા હોય. બોલો હે, કથામાં બેઠા બેઠા કરે તો શું થાય? પછી ગોળીઓ ચડાવીને બેઠા હોય કથામાં, હવે એને પછી અમારી ગોળી અડે ખરી? એને તો છે ને બરાબર ઝબળવા પડે. ખીર જેવું કોઈ ભોજન નથી, પણ કૂતરાને તે પચતું નથી. ગ્રંથના શ્રોતા અનેક પ્રકારના હોય છે. જોયું, અમે પણ શ્રોતા કહેવાઈએ, વક્તા નહીં. આના એક વક્તા છે મુક્તાનંદ સ્વામી. સ્વામીએ કથા કરી, દાદા ખાચરે આ કથા સાંભળી, મુખ્ય શ્રોતા એ છે, મુખ્ય વક્તા એ છે, આપણે બધા શ્રોતા છીએ. આ ગ્રંથના શ્રોતા અનેક પ્રકારના છે, જેવી ભાવના હોય તેવા ફળને પામે છે. આ પૃથ્વી ઉપર 18 વનસ્પતિ છે. કેટલી? 18. એક ભાર એટલે 20,21,76,000 પ્રકારની વનસ્પતિ, એટલે એક ભાર થાય. ગુણ્યા 18 કરી નાખો. આટલી જાતિની વનસ્પતિઓ આ પૃથ્વી ઉપર છે, વિજ્ઞાન પણ માને છે. હવે તો તમે જુઓ છો ને કેટલી જાત જાતની ને ભાત ભાતની વનસ્પતિઓ હોય છે. અને જેટલી વનસ્પતિ છે દરેકના ગુણ જુદા જુદા છે. તે બધી વનસ્પતિ એક જ વરસાદનું પાણી પીવે છે. એક સરખું પાણી, એક સરખી પૃથ્વી, પણ વનસ્પતિમાં ગુણ બધામાં જુદા જુદા. બોલો, પાણીમાં કંઈ જુદા જુદા ગુણ નથી. વનસ્પતિની જેવી પાત્રતા હોય છે એવા ગુણધર્મ વનસ્પતિને એ પાણીથી મળે છે. આપણા શાસ્ત્રોમાં જૂનું દ્રષ્ટાંત છે કે વરસાદ એનો એ જ વરસાદનું બુંદ દરિયામાં પડે ખારું પાણી થાય, કેળમાં પડે એમાંથી કપૂર થાય, સર્પના મોઢામાં પડે તો ઝેર થાય, છીપલામાં પડે તો ફટક્યો મોતી થાય, શેરડીના ક્યારામાં પડે તો સાકર થાય, એમાંથી જ ગોળ સાકર તૈયાર થાય, અને કાલુ નામની માછલીના મોઢામાં પડે તો કરોડ રૂપિયાનું કિંમતી મોતી પાકે. પાણી એક જ, પણ એના કેટલા બધા ફળ. મહાભારતની નાની કથા છે, તમે સાંભળી હશે. ભગવાન વ્યાસને બોલાવવામાં આવ્યા, કારણ કે હસ્તિનાપુરની ગાદી ઉપર કોઈક એવો દીકરો થાય, બરાબર, કે ગાદીને સંભાળે, તમે જાણો છો. અને ભગવાન વ્યાસ મંત્ર દ્વારા પુત્રદાન આપે, આશીર્વાદ આપે, એટલા માટે પહેલાં તો રાણીને મોકલવામાં આવ્યા, બરાબર. એક રાણી વ્યાસનું કાળું રૂપ જોઈને ડરી ગઈ, બીમાર થઈ ગઈ કે આ મને પુત્રદાન આપશે. એના મનમાં અનેક પ્રકારના સંશય થયા, તર્ક થયા. એ તો ભગવાન હતા, આશીર્વાદ આપવા આવ્યા હતા. દ્રષ્ટિ કરી, પણ આ રાણી બીમાર થઈ તો પરિણામ શું આવ્યું? એનો જે દીકરો થયો એ કેવો થયો? રોગિષ્ઠ થયો. એનું નામ શું પડ્યું? પાંડુ. જન્મથી જ એને પાંડુ નામનો રોગ હોવાને કારણે એનું નામ પડ્યું પાંડુ. ફરીવાર મોકલવામાં આવી બીજી, તો બીજી રાણી વ્યાસના રૂપને જોઈને ડરી ગઈ, એ તો આંખ જ બંધ કરીને બેસી ગઈ. તો એનો દીકરો કેવો થયો? જન્મથી જ આંખ બંધ કરીને જન્મ્યો. એનું નામ ધૃતરાષ્ટ્ર. ત્રીજી વાર દાસીને મોકલવામાં આવી કે ભાઈ તું જ આ કોઈક સારું પાત્ર રાજ્ય ચલાવે, હસ્તિનાપુર સંભાળે એવું થવું જોઈએ ને. અને કહેવાય છે કે દાસી અહોભાવથી ગઈ કે હસ્તિનાપુરનું સુકાન સંભાળી શકે એવું પાત્ર મને મળે મારા પેટે જન્મે, અને એ ભગવાન વ્યાસ એની કૃપાથી અહોભાવથી ગઈ, મહિમાથી ગઈ, આનંદથી છલકાતી છલકાતી ગઈ. તો એને ત્યાં ભગવાન વિદુરનો જન્મ થયો, ધર્મનું સ્વરૂપ હતું. ભગવાન વ્યાસ એનાએ આશીર્વાદ પણ એક જ સરખા, પણ ફળ બોલો ત્રણે ત્રણ જુદા. એક રોગિષ્ઠ, એક અંધ,
અને એક ભગવદ્ ભક્ત. શાસ્ત્ર એટલા માટે એમ કહે છે કે આ જગતમાં બધી જગ્યાએ સિમ્પલ મેથેમેટિક્સ યાદ રાખવા જેવું છે. ઘટના કોઈ પણ હોય પણ દ્રષ્ટિ તમારી કેવી છે ને એના ઉપર તમને ફળ મળશે. કહેવાય છે ને, વોટ હેપન્સ ઇઝ 10%. જે આપણા જીવનમાં થાય છે, વોટ હેપન્સ ઇન અવર લાઈફ ઇઝ ઓનલી 10%. હાઉ વી રિએક્ટ એ 90% છે. ઘટના ઘટે છે, 10% ભાગ ભજવે છે. એ ઘટેલી ઘટનાને આપણે રિએક્ટ કેવી રીતે કરીએ છીએ એના ઉપર બીજો 90% આધાર છે. અમેરિકામાં આ એક સૂત્ર ઉપર એટલું લખાયું છે, એટલું બધું બોલાયું છે, એટલું બધું વિચારાયું છે. અરવિંદ બર્લિન, સ્ટીફન કવી, ડેલ કાર્નેગી, સારા સારા અમેરિકાના લેખકો ચિંતકોને પુષ્કળ લખ્યું છે. વોટ હેપન્સ ઇન અવર લાઈફ ઇઝ ઓનલી 10%. એનું એટલું જ મહત્વ છે, પણ હાઉ વી રિએક્ટ ઇટ હેઝ 90% ઇફેક્ટ આપણા જીવન પર. એટલે કેવી દ્રષ્ટિ છે એના ઉપરથી આપણને ફળ મળે છે. પાણી એક જ છે, તેમ છતાં પ્રત્યેક વનસ્પતિમાં જુદા જુદા ગુણધર્મ આવે છે. તેમાં ગ્રંથમાં જે ચરિત્રો લખ્યા છે એમાં કંઈ જુદાપણું નથી, આ તો ભગવાનના જ ચરિત્રો છે. પરંતુ તેને સાંભળનારાનો ભાવ જેવો હોય તે પ્રમાણે ફળ પામે છે. વૃક્ષની જેવી જાત હોય તેવા તેમાં ફળ આવે છે. તેમ સુમતિવાળા જ્ઞાની હોય તે બધું વિચારીને જોઈ શકે છે. આ રીતે મેં ગ્રંથના શ્રોતાનો ભાવ કહ્યો, પણ જે ચાલુ પ્રસંગની વાત છે તે બાકી છે, હવે કહું છું. ચાલુ પ્રસંગ તમે બધા જાણો છો. અજા પટેલ પેલા વૈરાગીઓને ધમકાવે છે બરાબર મેથાણની અંદર, ભગવાનના ભક્તનો પક્ષ રાખે છે. ઉપર કહ્યા પ્રમાણે અજા પટેલના શબ્દો સાંભળીને અડબંગ વૈરાગીઓ હતા તેઓ તો વિચારમાં પડી ગયા, અને જે સમજણા વૈરાગી હતા તે વિચારીને બોલ્યા, જે સત્સંગનો દ્રોહ કરે છે તે ભેખધારી ખુવાર થઈ જશે, અને ખુવાર ભેખધારી બીજા બધાને પણ ખુવાર કરશે. જે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખીને સંતની રીતે ચાલશે તેની સાથે સ્નેહ સંબંધ રાખવો, પણ જે તેમાં દ્રોહ કરે તેને ચાંડાળ જેવો જાણવો. આપણા કરતા પણ અધિક જે ધર્મ પાળે તે તો આપણા માટે ઈષ્ટ છે. તેમના તો ચરણ ધોઈને જ્યારે પીએ ત્યારે જ આપણું કંઈક સારું થાય. જે નકટા હોય તે ધર્મવાળાની ઠઠ્ઠા મસ્કરી કરે તેને તો સમજવું અને સજ્જનોએ નિર્લજ્જ જાણવા. ધર્મને અધર્મ કરીને કહેવો એ તો અસુર વિના કોઈ કહી ન શકે. જો આ રીતે ધર્મનો દ્રોહ કરતો હોય તો તે ચાર ધામની યાત્રા કરે તો પણ તેનું સારું થતું નથી. જે મુખથી અસભ્ય શબ્દ બોલીને ધર્મનો દ્રોહ કરે તેને તો કાળનેમી અસુર જાણવો. ધર્મદ્રોહીના સમાન બીજો કોઈ પાપી નથી. ધર્મદ્રોહીને તો કસાઈ કરતા પણ વધારે પાપી જાણવો. શ્રીહરિએ બે ચાર વૈરાગીના અંતરમાં પ્રેરણા કરીને આવું બોલાવ્યું ત્યારે બીજા બધા વૈરાગી હતા એ ચૂપ થઈ ગયા. શ્રીહરિ અંતર તે આયે, દો ચાર મે રહે બોલે ઉતાયે. શ્રીહરિ અંતર તે આયે, દો ચાર મે રહે બોલે ઉતાયે. કેવી સરસ મજાની વાત આવી. આગળ ઘટના ઘટી એમાં પણ આવ્યું, આ બધું થયું કોની ઈચ્છાથી થયું? ભગવાનની ઈચ્છાથી. વૈરાગ્યમાં જ સારા વૈરાગ્યએ પક્ષ રાખ્યો અને આવું બોલવા લાગ્યા ત્યારે જે દુષ્ટ વૈરાગ્ય હતા બધા ચૂપ થઈ ગયા, દંગ થઈ ગયા. કેમ કે એમાં પણ કોઈક તો સારા બેઠા હોય ને, લંકામાં પણ વિભીષણ તો હોય ને કોઈક, અને અયોધ્યામાં પણ મંથરા હોય. વાત તો સાચી છે, પણ આ બધું થાય છે એની પાછળ કરતા કોણ છે? આજના દિવસે પ્રભુ બસ એક જ પ્રાર્થના, તારું કરતા પણ મનાય,
તુહી તુહી અખંડ થાય, તારું કરતા પણ મનાય, તુહી તુહી અખંડ થાય। ભગવાનનું કર્તાપણું સ્વીકારવું અને સમજવું ને આ સમજણનો સર્વશ્રેષ્ઠ ભાગ છે, સર્વશ્રેષ્ઠ ભાગ। ભગવાનના મહિમાની આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, પણ ભગવાનનો મોટો મહિમા જે છે, જે કંઈ થાય છે એના કરનારા કોણ છે? ભગવાન છે। કર્તા મહારાજ છે, હર્તા પણ મહારાજ છે। પણ આપણે આ બોલીએ છીએ ખરા, પણ સમજવાનું થાય તો? એમાં જો આપણે હરિભગત છીએ ને સારો સ્ટોર ચાલે તો હજી સમજી શકીએ મહારાજની કૃપાથી, પણ સ્ટોર લીધો ને ખોટમાં ગયો તો શું સમજીએ? તરત કહીએ સ્વામી મહારાજ આટલું નથી કરતા, આટલું ધ્યાન ન રાખ્યું। જે કંઈ થાય છે એ કોની ઈચ્છાથી થાય છે? ભગવાનની ઈચ્છાથી। શ્રી હરિ અંતર તે આઈ, દો ચાર મે રહી બોલે ઉતાઈ, ભેખ રહે સબ હિ ચૂપ જોઈ, ભેખ રહે સબ હિ ચૂપ જોઈ, પ્રતાપ દેખાય હરિને સોઈ। આ તો ભગવાનનો પ્રતાપ છે કે વૈરાગ્યમાં રહેલા વૈરાગ્ય આવું બોલ્યા, બીજા બધા વૈરાગ્ય ચૂપ થઈ ગયા, સાંભળતા રહ્યા। આ પણ ભગવાન શ્રીહરિનો પ્રતાપ છે। આવી રીતે ભગવાને પ્રતાપ દેખાડ્યો। તે સમયે અજા પટેલના મનમાં દયા આવી, પછી બધા ભેખધારીઓને પાછા માલપુડા જમાડ્યા। જો આ ભક્ત, ભક્તના ક્રોધમાં પણ શું હતું? કરુણા હતી, અને જગતના જીવની કરુણામાં પણ શું હોય? ક્રોધ હોય। પોતપોતાને ગામ ગયા, તે પછી કોઈ કોઈ હરિભક્ત કોઈ હરિભક્તનું નામ લેતા નહીં। આ બાજુ ભગવાન શ્રીહરિએ મોટા મોટા સંતોના જે મંડળ હતા તેમને ઉપર, એટલે આગળ જે વાત આવી હતી તે પ્રમાણે શ્રીહરિએ પૂજા સહિત ઠાકોરજીની મૂર્તિઓ આપી, સૌને રામાનંદ સંપ્રદાયના સાધુ જેવો વેશ ધારણ કરાવ્યો, કારણ કે સંતોને બહુ માર્યા હતા, ખબર છે ને? એટલે મહારાજ કે સંતો હવે તમે વેશ બદલી નાખો, નાનું નગારું, ઝાંજ, મૃદંગ, તુરઈ, રણસિંગે, શંખ આ બધું આપ્યું, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ એના પુસ્તક આપ્યા, કમળ કાકડીની અને તુલસીની માળા અને કંઠી ગળામાં પહેરાવી, સૌને હિરકોરની ધોતીને અંગરખા પહેરાવ્યા। એટલે બધા કેવા લાગે? રામાનંદી લાગે, કારણ કે સ્વામિનારાયણના જાણીને મારતા હતા ને બધા, એટલે મહારાજને થયું કે હવે કેવા કરી દઈએ, આપણે ઓળખે નહીં એવા કરી દઈએ। કેવો સંતો ઉપર ત્રાસ ગુજાર્યો હશે વિચારો! સહુ પાસે લોટા રખાવ્યા, સારા રંગેલા તુંબડા રખાવ્યા, સંતોના તુંબડા જોઈ મોટા મોટા રાજા પણ મુગ્ધ થઈને આવા તુંબડા હતા, સ્વામી લખ્યું છે એટલે વાંચું છું। ભાઈ ડ્રામા કરવું હોય તો પછી અસલ કરવું પડે ને હવે, કારણ કે હવે મહારાજને રામાનંદી સંતો તરીકે સંતોને વિચરણમાં મોકલવા છે। આવી રીતે સંતોને આજ્ઞા કરી સંતો વિચરણમાં નીકળ્યા, અને વિચરણ કરતા કરતા ભાવનગરમાં ચાતુર્માસ કરવા પધાર્યા। ત્યાંના રાજા આતાભાઈ હતા, તેમણે સંતોને રાજદરબારમાં રાખ્યા। ધન અને સ્ત્રીના દ્રઢ ત્યાગી સંતોને દેખીને રાજાએ 4 માસ સુધી તેમને સાકરના સીધા આપ્યા। લો બધી મહારાજે છૂટ આપી, પણ 2 છૂટ નથી આપી, કઈ 2? હા, એટલું યાદ રાખજો હા, પાછા આમાં તો ઘણીવાર ઢીલું મૂકવામાં તકલીફ કે મહારાજે બધું છૂટ। ભગવાન સ્વામિનારાયણનો અતિ દ્રઢ સિદ્ધાંત હતો, સાધુ જો 5 વર્તમાન પાળે ને બીજું કશું નથી કરતો એમાં બધું આવી ગયું, અને ગ્રહસ્થ જો 5 વર્તમાન એના પાળે ને પછી જાજુ તપ કરે ન કરે, દાન કરે ન કરે, યજ્ઞ કરે ન કરે, વ્રત કરે ન કરે, 5 વર્તમાન ગ્રહસ્થના પાળે ને બધું આવી ગયું। અક્ષરધામમાંથી આ રીત લઈને આવ્યા છે। સ્ત્રી અને ધનનો ત્યાગ હતો તેને જોઈ રાજાના મનમાં ભાવ થયો, સાકરના સીધા આપ્યા, રોજ રોજ નવી રસોઈ કરાવતા। દશેરાના દિવસે દરબાર આતાભાઈ સંતો પાસે આવ્યા, થાળ ભરીને 1000 રૂપિયા ઠાકોરજીને ભેટ ધર્યા, સારી સાલ સંતોને ઓઢાડી, 60 સંતોનું મંડળ હતું, તેમાં મુખ્ય આનંદાનંદ સ્વામી હતા। રાજાએ લાલ રંગથી વસ્ત્ર રંગાવ્યા, જેટલા સંતો હતા સહુને લાલ વસ્ત્ર ઓઢાડ્યા, તે સિવાયના બીજા જે વસ્ત્ર જેને જોઈતા હતા તે પૂછી પૂછીને આપ્યા। ઠાકોરજીને રૂપિયા ભેટ ધર્યા હતા, તે રૂપિયા સંતોએ શહેરના બ્રાહ્મણોને બોલાવી અને દાન અપાવી દીધું।
સંતોની આવી રીત જોઈ રાજાના મનમાં વિશેષ ભાવ થયો. બીજા સંતોનું મંડળ બીજા પ્રદેશોમાં ફરવા ગયા હતા. મોટા મોટા સંતો માગસર માસમાં ધાંગધ્રાપુરમાં આવીને રહ્યા. ત્યાંના રાજાએ તેનું સન્માન કર્યું, રામજી મંદિરમાં ઉતારો કરાવ્યો, સમાચાર મોકલ્યા, ભાઈ રામાનંદી મહાત્માએ હે. રાજા ખુશ હો ગયે, ભાઈ રામાનંદી મહાત્મા ગામમાં રામજી મંદિર છે, ચોરે ઉતાર્યા. ત્યાંના ગોપાળદાસ નામે સાધુ હતા, તેણે મહેમાન સંતોને 3 દિવસ સુધી દૂધપાકને માલપુડા જમાડ્યા. અમારે ગુરુભાઈ આવ્યા હેલો, એ જ ધાંગધ્રા ગામ, હમણાં ઘટના સાંભળી હતી ને આપણે. તેને સાધુની રીત મનમાં ઘણી ગમી ગઈ કે મહાત્મા સારા છે, બહુ સારા છે. 4થે દિવસે સંતો ચાલતા થયા ત્યારે જય સ્વામિનારાયણ સંતો બોલ્યા, અને આ સાંભળીને વૈરાગીના મનમાં મહાદુઃખ થયું કે લે આ તો મારા બેટા સ્વામિનારાયણના મુંડિયા છે. પછી તો સંતો મેથાણને માર્ગે ચાલ્યા. મનમાં કોઈની શંકા ન હતી, ભગવાનનું ભજન કરતા હતા, કોઈ સંત ભગવાનનું કીર્તન ગાતા હતા, અને આ બાજુ ધાંગધ્રાથી 5-1 કોસ દૂર ગયા હશે ત્યારે વનનો પહાડનો ઉજ્જળ માર્ગ આવ્યો, અને ત્યારે ચોરોનો વેશ લઈ ધાંગધ્રા ગામના પેલા વૈરાગી બાવાઓ રસ્તામાં આવ્યા. એણે પૂછી લીધું, કઈ બાજુ જાઓ છો? તો કે મેથાણ, આવીએ જ છીએ, જાઓ તમે. પ્લાનિંગ કર્યું કે આ તો કોણ આવી ગયા, સ્વામિનારાયણ વાળા આવી ગયા અને આપણા હાથના દૂધપાકને માલપુડા ખાઈ ગયા છે, તો હવે તો ઓકાવી નાખીએ. ચોરના કપડાં પહેરી ડાકુ લૂંટારાનો વેશ લઈને વૈરાગી બાવાઓ આવ્યા. બોલો, મહારાજના સમયમાં બાવાઓએ એટલા બધા ઉપદ્રવ કરેલા, ખબર નહીં ત્યારથી નહીં અનાદિકાળથી આ રીત ચાલે છે. વડોદરામાં રહેનારા માણસની પતંગ કાપવા અમદાવાદવાળો આવે, કોણ આવશે? વડોદરાવાળો જ આવે. અનાદિકાળથી આ ચાલ્યું આવે છે. પાણીમાં રમતી ફરતી માછલી એ હાથી જોડે લડવા જશે ક્યારે? કોની જોડે લડશે? માછલી જોડે. એમ અનાદિકાળથી ધર્મમાં રહેલા સંતોને ભક્તોનું જો કોઈ અહિત કરનારા હોય તો કોણે કર્યું છે? ધર્મ જગતના માણસોએ જ. નીલકંઠ વર્ણી વન વિચરણમાં હતા. 7 વર્ષની કથા આપણે સાગરમાં શ્રવણ કરી. વૈરાગી બાવાઓએ મહારાજનો પુષ્કળ દ્રોહ કર્યો, ઓળખી ન શક્યા, અને પેલા રાજા મહારાજાઓ વિલાસી હતા, વૈભવમાં પડેલા હતા, પણ તેમ છતાં નીલકંઠ વર્ણીને, બ્રહ્મચારીને, બાળક પ્રભુને ઓળખી ગયા. અને મોટા મઠાધીશો હતા, જ્ઞાની હતા, પંડિતો હતા, વિદ્વાન હતા, શાસ્ત્રને જાણનારા હતા, કોઈને ઓળખી શક્યા. જોયું? એટલા માટે ગુણાત્યાનંદ સ્વામી કહે, ભગવાનને ઓળખવાને, ભગવાનના સંતને ઓળખવાને આ મોટી ઘાટી છે. આ ધાંગધ્રાના બાવાઓએ તો એટલી મોટી ઉપાધિ કરેલી મહારાજના સમયમાં. હજી આમાં આગળ કથા આવશે 2-4. સદાનંદ સ્વામી વિચરણ કરવા માટે ધાંગધ્રા એકવાર આવેલા, ત્યાં ભાણદાસ નામે વૈરાગી એની જગ્યામાં સ્વામી રહેતા હશે. આ રીતે મહારાજે વેશ પલટો કરાવેલો, સ્વામીને બહુ પ્રેમથી રાખે, અને સ્વામી રાત્રે સૂતેલા અને પડખું ફર્યા, અને પડખું ફરતા સ્વામિનારાયણ બોલ્યા. સ્વામિનારાયણ બોલ્યા અને પેલો ભાણદાસ વૈરાગી જાગ્યો. સ્વામિનારાયણ કોણ બોલતા હે? અને એમાં સ્વામી ફરીવાર પડખું ફર્યા. અંદર હોય જ બહાર નીકળે ને. મહારાજે ઉપરથી વેશ બદલી નાખેલો, તિલક કઢાવી નાખેલું, ચોટલી કઢાવી નાખેલી, અને સ્વામિનારાયણ બોલ્યા, આ ભાણદાસ નામનો વૈરાગી અંદર ગયો, સીસમનું પાટિયું લઈને આવ્યો, સીસમનું મોટું લાકડું લઈને આવ્યો, અને સ્વામી સૂતેલા ત્યાં ત્યાં મારવા લાગ્યો, હા, ઢોરની જેમ મારવા લાગ્યો. અને સ્વામી જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી બૂમો પાડે. નજીકમાં એક ખેડૂત નીકળતો હશે, એણે સાંભળ્યું, પાટિયાનો ફટાફટ અવાજ આવે, સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બૂમો પાડે, આ અવાજ આવે. પેલો ખેડૂત દોડ્યો અને ચોરાની અંદર ગયો. એણે તો દૃશ્ય જોયું, પેલા વૈરાગી બાવાને પકડી લીધો, હાથમાંથી લાકડું લઈ લીધું, અને ગમે તેમ બબડતો પેલો બાવો તો ત્યાંથી જતો રહ્યો. સ્વામીના વાહામાં હાથ ફેરવતા ફેરવતા પેલા ખેડૂતે કહ્યું, સ્વામી તમને ખૂબ વાગ્યું છે નહીં? ત્યારે સદાનંદ સ્વામી એમ બોલ્યા, અરે ભાઈ, અમને ક્યાં વાગ્યું છે? આ નાશવંત દેહને વાગ્યું છે,
અમે તો અવિનાશી આત્મા છીએ. સ્વામીની આવી વાત સાંભળી પેલા ખેડૂને એટલો બધો ભાવ થયો કે સાધુ ઘણા જોયા છે પણ આવા સાધુ અમે ક્યાંય જોયા નથી. સ્વામીને બીજે ગામ સુધી મૂકી આવ્યો. ક્યાંક ગામમાં તો આ બાવો છે ને કોઈને શાંતિથી જપવા જ નથી દેતો, અને આ બાજુ મહારાજને પણ સાધુનો દ્રોહ કર્યો. એ જાણી મહારાજને અતિશય દુઃખ થયું. કહેવાય છે કે આ વૈરાગી બાવાના ઘરમાં 9 જણા હતા. 3 મહિનાની અંદર એના ઘરમાં એવો રોગ ચાલુ થયો, એક પછી એક 3 મહિનાની અંદર 99 માણસો મરી ગયા. ભગવાનને ભગવાનના સંતનો જેણે જેણે દ્રોહ કર્યો છે ને ભગવાન એને ક્યારેય માફી આપવાના નથી. પણ આ જીવનો સ્વભાવ છે, કહેવાય છે ને પોચું હોય ત્યાં બધા આંગળી ભરાવે, એમ ભોળા હોય ને એને જ બધા હેરાન કરે. બહુ જાડી ચામડીના હોય, રીઢા ગુનેગાર હોય, મોટા ડોન થઈને ફરતા હોય, એને કોઈ હેરાન કરવા જશે? બિચારો ભગત હોય, ભોળો હોય, ચાંદલાવાળો હોય, તમે જો તમારે 5-50-100 માણસની પાર્ટી હોય ને ત્યારે પણ 5-10 નવરા પડે એટલે કોને પકડે? હા, સીધો ને સાદો કોઈક માણસ હોય ને એને પકડે. પછી કહેવાય ને કાગડાને હસવું ને દેડકાને મરવું. જીવનમાં ફરીવાર યાદ રાખજો, આપણું સુખ જો બીજા માટે દુઃખ બનતું હોય ને તો એ સુખ નથી, એ સુખ આપણને અંતે દુઃખ જ આપવાનું છે. જીવનમાં આનંદ હોવો જોઈએ, સુખ હોવું જોઈએ, મોજ મસ્તી હોવી જોઈએ, પણ કોઈ સરળ માણસ, કોઈ ભગવાનના ભક્ત, કોઈ સીધા માણસ એની ઠઠ્ઠામસ કરી, એનું અપમાન, એનો અનાદર, એનો દ્રોહ, એની નિંદા, એની ટીકા, એની કુથલી, આ ભગવાનના ભક્તની વિનોદ કરવાની રીત નથી. મહારાજના સમયમાં કેટલા સંતોને હેરાન કર્યા છે આપણે જાણીએ છીએ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બંને સંતોને પકડ્યા, નાકકાન કાપી લેવા તૈયાર થયા છે, ખબર છે ને. સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી ગુજરાતમાંથી ગઢપુર જતા હતા. હરિભક્તોએ કહ્યું કે સ્વામી કેરી લઈ જાઓ, ગુજરાતની સારી કેરી ટોપલામાં ભરી માથે ચડાવી બંને સંતો નીકળ્યા. નાની બોરુ નામનું ગામ, ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં કોઈ નામની તલાવડી આવી, એની બાજુમાં ભીમનાથ મહાદેવનું મંદિર, ત્યાં એક બાવો રે. એણે જોયું, અરે અમારા ગુરુભાઈ ચલતા હે. એણે બૂમ પાડી, અરે મહાત્મા કેરી કિધર લે જાતા હે? પેલી કેરી જોઈને ટોપલામાં ભરેલી. એટલે સંતોએ જોયું અને કહ્યું કે હમારે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં રહેતે હે, ઉનકે લીએ એ કેરી લે જા રહે. ત્યારે પેલો બાવો લાકડી લઈને પાછળ પડ્યો કે કેરી મને આપો એમ. સંતોએ દયા કરીને થોડીક કેરી આપી પણ ખરી. બાવો કે એટલી કેરીથી શું થાય, અમે તારા ભગવાન જેવા ભગવાન જ છીએ. હવે સંતોને ભાવ થાય, સંતોને સમજાવ્યો, પેલી લાકડી હાથમાં હતી ને સંતોને એવી લાકડી મારે, એવી લાકડી બંને સંતોને મારે, સંતો દોડે તે બીજાને મારે, એ દોડે માથેથી કેરી લેતો, ટોપલાનો ભાર એમાં કેરી, બધી કેરી ખાવા માટે આમ સંતોને મારતો જાય રસ્તામાં. એમાં એક સામે ઘોડો લઈને રજપૂત આવ્યો. એણે જોયું આ સંતો ભાગે, વાહમાં લાકડી મારે, પાછળ કેરી લઈ લે ટોપલામાંથી. પેલા સંતો કે મહાત્માજી તમને મેં આટલી કેરી આપી, તમે શાંતિથી જમો, બીજી કેરી અમારા ભગવાન માટે છે. પેલા રજપૂતને દયા આવી, ઘોડા પર બેઠા બેઠા એને હાકલ મારી બાવાને કહ્યું કે એ બાવા સીધો રે, સીધો રે, શા માટે હેરાન કરે છે? અને ક્રોધી તામસી પેલા બાવાએ મોટી ગાળ દીધી. કોને? એ તો ક્રોધમાં જ હતો, રજપૂતને દીધી. ભગવાનને કોઈને પ્રસાદ આપવો ને તો આમ અપાવે પછી. અને પેલા રજપૂતનો મગજ ગયો, ઘોડાને મારવાની પેલી શું કહેવાય ચાબુક તો જોડે જ હતી, નજીક ઘોડો લઈને જે બાવાને ઝીકીને એક ઉપરા ઉપર મારવા જ માંડ્યા. બંને સંતો સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આગળ જતા રહ્યા હતા, ત્યાંથી પાછા વળ્યા દોડતા દોડતા. નહીં ભાઈ રેવા દો, નહીં ભાઈ રેવા દો, મહાત્મા છે, સાધુ છે ને આમ ન મરાય. પેલા રજપૂતને દયા આવી કે આ સાધુને લાકડી ક્યારનો ઝીકે છે, હું જોઉં છું, અને એ બિચારા સાધુ કેટલા ભલા છે, આને મારવાની ના પાડે છે, આણે કીધું મહાત્માજી હું નહીં મારું તો એ તમને જ મારશે, તમે જાઓ તમારું કામ કરો. સંતોએ કીધું ભાઈ રેવા દે, તું અમારે ખાતર એને મારે ને, એમાં અમારા ભગવાન અમારા ઉપર રાજી ન થાય, અમારા ભગવાનની તો આજ્ઞા છે, દ્રોહ કરે એનું પણ હિત કરવું, તું રહેવા દે. રજપૂતને એમ થયું આ સારા સાધુ કહે છે, મારે માનવું જોઈએ, સારું બાપજી નહીં મારું, પણ તમે જાઓ, નકર આને છૂટો મૂકીશ ને તો
તમને મારશે, વેર તમારી જોડે વાળશે, આ મેં જેટલો માર્યો છે ને આને એ બધી દાંત તમારા ઉપર ઉતારશે. સંતોને કીધું, તમે સંતોએ કહ્યું તમે મારતા નહીં. રજપૂતે કહ્યું કંઈ વાંધો નહીં મારું. બસ સંતો ગયા, પેલા બાવાની બોચી જાલી, એ તો બબ્બા બકબક કરતો જ તો, બોચી જાલીને ઝાડ સાથે બાંધ્યો. આ સંતોએ ના પાડી છે એટલે મારતો નથી, ઝાડ સાથે બાંધી દીધો. ઝાડના મૂળમાં મકોડા નીકળતા હતા, એક પાણી ભરીને માટલું લાવ્યો અને ત્યાં મકોડા ઉપર નાખ્યું, એટલા મકોડા નીકળ્યા ને શરીર ઉપર ચડ્યા. બાવાજીને કીધું લીલા લેર કરો, તમે મને મારવાની ના પાડી છે એટલે મારતો નથી બાકી. પણ આ પણ કોણ કરાવે પછી? આ મહારાજ કરાવે. ભગવાનની રીત બહુ ન્યારી છે, કોને દંડ આપવો કોના ઉપર દયા કરવી નિર્ણય એ કરી શકે છે. આપણે કોઈકને દંડ આપવા જઈએ તો અવળું પડે ઘણીવાર, અને કોઈક ઉપર દયા કરવા જઈએ તો પણ ટૂંકી પડે દયા. સંતોને એટલા બધા હેરાન કર્યા છે બાવાઓએ, વૈરાગ્યો ત્યાં સુધી માર્યા છે સંતોને. કહેવાય છે કે અમુક સંતોના તો પ્રાણ જતા રહ્યા હતા, એટલા સંતોને માર્યા છે. તેમ છતાં સંતોએ ક્યારેય પણ કોઈ જીવનું અહિત નથી કર્યું, એટલા માટે આ સ્વામિનારાયણ સંપ્રદાય આટલો ફાયલો અને ફૂલ્યો છે. એમાં સંતોનું બલિદાન બહુ મોટું છે. આપણા પૂજ્યપાદ ગુરુજી, મેં ઘણી બધી ઘટના જોઈ છે, ઘણી બધી ઘટના જોઈ છે, કેટલો દ્રોહ કર્યો હોય એનું પણ હિત કરવાનું, કેટલો અપરાધ કર્યો હોય સમય આવે એ માણસ મુસીબતમાં હોય સંકટમાં હોય એનું પણ ભલું કરવાનું. વડોદરાની મંગળ બજાર વાળી ગલીમાંથી નીકળતા હતા, એક સ્કૂટરવાળાની ગાડી અડી ગઈ બજાર વચ્ચે. ગુરુજીને દયા આવી એટલે ગુરુજી પહેલાં ઉતર્યા, ડ્રાઈવર જ નહોતો ઉતર્યો એ પહેલાં. પહેલાં સ્કૂટરવાળાએ ગુરુજીને બે લાફા મારી દીધા. ગાડીમાં કેટલા સંતો હતા ભક્તો હતા બધા ઉતરી ગયા ફટોફટ, તો પણ ગુરુજીએ પેલા ઉપર હિત કરી એને પૈસા અપાવ્યા. બોલો, આવી તો કંઈક ઘટનાઓ. જેણે સંત બનવું છે, જેણે ભક્ત બનવું છે, જેણે ભગવાનને રાજી કરવા છે, એણે તો આ જ માર્ગ લેવો પડશે. કયો માર્ગ? બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું ભલું છે. આપણે તો દરેકનું હિત જ ઈચ્છીએ, દરેકનું સારું જ ઈચ્છીએ, દરેકનું ભલું જ ઈચ્છીએ. આપણે ખાતર, આપણા તુચ્છ સ્વાર્થને ખાતર કોઈકનું અહિત ઈચ્છવું આ ભગવાનના ભક્તનું લક્ષણ નથી. બહેનું શું? સંતોનું મંડળ ધાંગધ્રામાં આવેલું, ગોપાળદાસની જગ્યામાં 3 દિવસ માલપુડા સંતો ખૂબ સાથે બેસીને જમેલા, અને નીકળતા નીકળતા કોઈકથી બોલાઈ ગયું, શું? જય સ્વામિનારાયણ બાપજી, જય સ્વામિનારાયણ. અને બાપજીનો મગજ ગયો. ચોરોનો વેશ લઈ, બોકાની બાળી, હાથમાં તલવાર ને ભાલાને ચીપિયા લઈ વૈરાગ્યો આવ્યા. ઢાલ તલવાર બાંધ્યા હતા 10-12 જેટલા હતા. બધા સંત મંડળને ચારે બાજુથી ઘેરી લીધું, સંતોને માર્યા. બધાએ બુક્કાની રાખી હતી એટલે ઓળખી ન શકાય એવા હતા. તે રામજી મંદિરની જગ્યાના છે તેવા તો ઓળખાય જ નહીં, સંતોને પહેલાં શંકા જ ન ગઈ એના ઉપર. વૈરાગી માનો ચોર હતા તે રીતે સંતોના બધાના કપડાં ઉતારી લીધા, ઠાકોરજીના સિંહાસન ભાંગી નાખ્યા, કંઠમાંની કંઠી અને માળા તોડી નાખી. ગોપાલદાસ વૈરાગી અતિ શેતાન હતો, તેણે સંતોને કોળી પાસે લૂંટાવ્યા હતા પહેલા, એટલે બહુ માથા ભારે હતો. અને એની જ જગ્યામાં ફરીવાર ઉતરેલા બીજા સંતો, એને પણ હેરાન કર્યા. પણ તેમના સાથે બે વૈરાગીને મોકલ્યા હતા, તેમને સંતોએ ઓળખી લીધા. એ ટોળકામાં જે બે હતા ને એ ત્યાં મળ્યા હશે, સંતો ઓળખી ગયા, આ તો ત્યાં હતા એ જ છે, માલપુડા પીરસતા હતા દરરોજ. પણ શ્રીહરિએ પોતાના સાચા સ્નેહી સંતોની સંભાળ લીધી. તે સમયે અચાનક ઊંટ ઉપર બેઠેલા ગાયકવાડી લશ્કરના જવાન જેવા દેખાય તેવા અશ્વારો ત્યાં આવ્યા, એને જોઈને પેલા ચોર બધા ભાગી ગયા. સંતોની રક્ષા કરી ભગવાન શ્રીહરિ. આ રીતે ભગવાન પોતાના ભક્તની સદાને માટે રક્ષા કરે છે, પહેલાં કરતા હતા એમની આજે પણ કરે છે. આ અમેરિકામાં કેટલા ભક્તોની, કેટલા સંતોની મેં ગાથા અનુભવી છે, સાંભળી છે, આજે પણ મહારાજ પ્રગટ છે. માટે ભગવાનનો અનન્ય આશરો જેને છે, સાચા ભક્ત છે, એની ભગવાન રક્ષા કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં શ્રીહરિએ મોટા સંતોને રામાનંદી સાધુના વેશમાં પ્રદેશોમાં ફરવા માટે મોકલ્યા, એ નામે 23મો તરંગ સમાપ્ત થયો.
બોલો ઘનશ્યામ મહારાજની જય.